સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગરના ઈલોલ ગામે હડકાય શ્વાનનો આતંક મચાવ્યો હતો. ઈલોલ ગામના યુવકને ડાબા હાથે ઠેર ઠેર બચકા પડ્યા હતા. બચકા પડતા યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ એ ઇન્જેક્શન બહાર મેડિકલથી લાવવામાં આવ્યું હતું અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા એક માસથી અવેલેબલ નથી તેવું કહેવામાં આવ્યું હતું. બહારથી એક ઇન્જેક્શનનો ભાવ 1200ની આસપાસ હોય છે, જ્યારે દવા ઇન્જેક્શન બહાર મેડિકલથી લેવા દર્દી મજબૂર બન્યા હતા. હડકવાની દવાઓ સિવિલમાં મળે તો હડકાયા શ્વાનનો ભોગ બનનારને રાહત મળી રહે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોઈએ એક વિશેષ અહેવાલ. હું અત્યારે અહીંયા હિંમતનગર મોટી સિવિલમાં આવેલ છું અને ઇલોલ ગામમાં મને કૂતરું કરડેલ છે. અહીંયા જે હડકવાની રસીનું જે ઇન્જેક્શન હોય એ અહીંયા અવેલેબલ નથી. મેં પૂછતાછ કરતાં મને એવું જાણવા મળ્યું કે ભાઈ સ્ટોરમાં જ નથી, સ્ટોરમાં હોય તો અમે લોકો આપી શકીએ, અને બહારથી મારે પ્રોવાઈડ કરવું પડે, જેની કિંમત આશરે 600 રૂપિયા છે. મારું નામ જવાહર સુદ્ધાજી વંજારા, ગામ ઇલોલ. હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર દ્વારા હડકવાનું બહારથી ઇન્જેક્શન લાવવા કહેવાયું હતું, જ્યારે દર્દી હડકવાનું બહારથી ઇન્જેક્શન લાવ્યા હતા અને છેલ્લા એક માસથી ટોક ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે દર્દી જાતે બહારથી 2 ઇન્જેક્શન લાવ્યા હતા અને દવા કરાવી પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા હડકવાની રસી ક્યારે અવેલેબલ કરવામાં આવે છે. રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા.